દેશમાં કોરોનાના કહેરની લહેર અટકવાનું નામ નથી લઈ રહી અને દરરોજ ઓલ ટાઈમ હાઈ કેસ નોંધાઈ રહ્યા છે. સમગ્ર દેશની મેડિકલ સુવિધા ધરાશાયી થઈ ચૂકી છે. કોરોનાને માત આપીને જેટલા લોકો સાજા થઈ રહ્યા છે તેનાથી અનેક ગણા લોકો રોજે રોજ સંક્રમિત થઈ રહ્યા છે. તેના લીધે હોસ્પિટલમાં બેડ, ઓક્સિજન, વેન્ટિલેટર અને દવાઓનો જથ્થો પણ ખલાસ થઈ ચૂક્યો છે. કોરોના સંક્રમિત થયેલા દર્દીઓને અત્યારે લાચારી સિવાય કશું જ નથી મળી રહ્યું. બનાસકાંઠા જિલ્લામાં પણ પરિસ્થિતિ ખૂબ જ ખરાબ થઈ ગઈ છે અને દવાઓ, ઓક્સિજન અને હોસ્પિટલમાં બેડના અભાવે કોરોના સંક્રમિત દર્દીઓ દમ તોડી રહ્યા છે. આ ભયાનક સ્થિતિમાં સ્થાનિક વહીવટીતંત્ર પણ રોજે રોજ નવા નવા અખતરા કરી રહ્યું છે. સંક્રમણને અટકાવવા માટે ડીસા નગરપાલિકા દ્વારા તાજેતરમાં ડીસાના વેપારીઓની એક બેઠક બોલાવવામાં આવી હતી. તેમાં ગણ્યા ગાંઠ્યા વેપારીઓની હાજરીમાં ગત ગુરુવારથી સોમવાર સુધીનું સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. લોકડાઉનના છેલ્લા દિવસે એટલે કે ગત સોમવારે ફરીથી 3 દિવસ બાદ એટલે કે ગુરુવારે રાત્રે 10 દિવસ સુધીનું સ્વૈચ્છિક લોકડાઉનની કેટલાક વેપારીઓ દ્વારા જાહેરાત કરવામાં આવતા લોકો અને સ્થાનિક વેપારીઓ જાણે કોરોના મહામારી બાબતે બિંદાસ થઈ ગયા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. આજે અમારી ટીમે ડીસા બજારની આકસ્મિક મુલાકાત લેતા ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા હતા. 4 દિવસ સ્વૈચ્છિક લોકડાઉન રાખ્યા બાદ 3 દિવસ સુધી બજારોને ફરી ખુલ્લી મૂકી દેવાતા આજે ડીસાની બજારોમાં લોકો માસ્ક વગર અને સોશિયલ ડિસ્ટન્સ વગર જ નજરે પડ્યા હતા. બજારોમાં ભીડ ઉભરાઈ રહી હતી એટલે કે જે વેપારીઓ સ્વૈચ્છિક લોકડાઉનનો આગ્રહ રાખે છે તે પૈકીના વેપારીઓ જ કોરોના ગાઈડલાઇનનો સંપૂર્ણ ભંગ કરી રહ્યા છે. બીકે ન્યૂઝ ચેનલની અપીલ છે કે કોરોનાનું સંક્રમણ કાબુ બહાર પહોંચી ચૂક્યું છે અને ડીસાનું સ્થાનિક વહીવટીતંત્ર પણ પોતાની અણઆવડતના લીધે ખોરાખોટા નિર્ણયો લઈ રહ્યું છે, ત્યારે વેપારી હોય કે આમ જનતા તેમને પોતાના અને પોતાના પરિવારના સ્વબચાવ માટે સાવધાન રહી સરકાર દ્વારા ઘોષિત કોરોના ગાઈડલાઇનનું સંપૂર્ણ પાલન કરવું જરૂરી છે. ડીસામાં કોરોના વિસ્ફોટની પરિસ્થિતિ નિર્માણ પામી છે અને ડીસામાં છેલ્લા 2 દિવસથી કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા જિલ્લામાં સૌથી વધુ થઈ ગઈ છે. દરરોજના પોઝિટિવ દર્દીઓનો આંકડો 100 સુધી પહોંચવા આવી ગયો છે, ત્યારે આપણી પોતાની સ્વયં સમજણ કોરોના મહામારીથી સલામત રાખશે.